વિડીયો થોડો અર્જન્સીમાં બનાવવો પડ્યો છે, કારણ કે અત્યારે જે બંગાળમાં ચાલી રહેલું છે તો બહેનચોદ મારું તો લોહી ઉકળી ગયેલું છે, અને એવું લોહી ઉકળેલું છે કે ઉકળાટમાં બધા જ હળગી જવાના છે. બહેનચોદ, અત્યારે હિન્દુઓની જે હત્યા થઈ રહેલી છે એ હવે ભોસડીનું કોઈ એમ નહીં કહેતો કે પોલિટિકલી મોટિવેટેડ છે. બેનચોદ, બધી ધમાલમાં બધી પોલિટિકલ મોટિવેટેડ ધમાલમાં હિન્દુએ જ મરવાનું હોય? હે, એટલે માધરચોદનું કોઈ એમ નહીં બોલતું કે આ તો પોલિટિકલી મોટિવેટેડ છે. બેનચોદ, આ લોકોને તો જેવી રીતે 2002માં મહાચોદ આવેલી ને, એ લોકોની એવી મહાચોદવી પડે, અને એવી મહાચોદો કે આ લોકો ભોસડીના ઊભા નહીં થાય, એવી મહાચોદવી પડે. અને એ પણ હકીકત છે કે જ્યારે જ્યારે હિન્દુ કોઈ નેતાના ભરોસે બેઠેલો હોય ને, ત્યારે નેતા એના ભરોસાને એની માના ભોસડામાં મૂકી દે, એટલે કોઈના ભરોસે બેહવાની જરૂર મળે નહીં. 2002માં પણ જે હિન્દુઓને તાકાત મળેલી તે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદે આપેલી, અને સાહેબે તો આપણો ખાલી ઉપયોગ જ કરેલો. પણ બેનચોદ, આપણને શું કે ભાઈ સાહેબ સૌથી સ્ટ્રોંગ છે, એટલે સાહેબે તો વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળ બંનેને સાઈડ પર કરી દીધા, ને આપણે ચલાવી લીધું કે બેનચોદ સાહેબ છે, હિન્દુઓનું જોઈ લે. પણ એ ભરોસે આપણે સાહેબને પાછા દિલ્હી પણ મોકલી આપ્યા, પણ સાહેબ અત્યારે મોહનદાસના ઘોટિયા મોઢામાં લઈને બેઠેલા છે. બેનચોદ ની ફાવતું હોય તો યોગીજીને મૂકી દો, આપી દો ગાડી. જો તમારથી બેનચોદ તમારી ગાણમાં તાકાત નહીં હોય તો યોગીજીને બેહાડી દો. અમિત શાહ બિચારાને હનુમાન બનાવીને રાખેલો છે ગુલામની જેમ. તમારથી નહીં બેહાતું હોય, નહીં થન સંભળાતું હોય તો બેનચોદ આપી દો એ લોકોને. ને બેનચોદ, તમારામાં જે નોબેલ પ્રાઇઝ જીતવાની બહુ ઈચ્છા હોય ને, તે નોબેલ પ્રાઇઝની પ્રાઇઝ અમારા હિન્દુ ભાઈ ને અમારી બહેનોની ઇજ્જત નથી. બેનચોદ, આ દિવસ જોવા માટે તમને નથી બેહાડેલા અમે. એટલે આ બધું જે ચાલે છે એના ઉપર કામ કરો, એને શાંત પાડો. નહીં તો બેનચોદ, અમે લોકો તો ભાજપ હાથે જ છીએ, પણ એવું નથી કે બેનચોદ નહીં ચાલે સાહેબ વગર. અમે અમિત શાહને અવાજ ઉઠાવું ને તો આખો પક્ષે અમિત શાહ પાછળ જવું પડે, ને યોગીજી સામે અવાજ ઉઠાવું ને તો યોગીજી આવશે. એટલે એમ નહીં બેસતા કે એમ નહીં માનતા કે તમે હમણાં બેઠેલા છો ખુરશી પર, બધું તમારા કંટ્રોલમાં છે, ઘંટો પણ કંટ્રોલમાં નથી. આ તો હજી એક ભરોસો છે, થોડો ટાઈમ આપીએ છે, જલ્દીથી એક્શન લઈ લો. નહીં તો અમે એક્શન લઈશું ને તો કાં બેસો ને તમને ખબર નહીં પડે. તમને બેસજો, તમને વોશિંગ્ટનમાં કેપિટલ હિલમાં ધમાલ થઈ એના માટે બેનચોદ બધી બહુ લાગણી ઉભાઈ રહી. અરે અમે અહીંયા વોશિંગ્ટનની ધમાલ અમે ફોડી લઉં બેનચોદ, તમને એની શું લાગણી? તમે બેનચોદ બંગાળ હાચવું નહીં? બેનચોદ વોશિંગ્ટનમાં શું થઈ રહ્યું તેની પંચાયત મારે તમને થોડા બેહાડેલા છે? તમે યોગીને યુપીમાં હરાવવાની ટ્રાય કરો છો, ઇકોનોમીની મહાચોદી મૂકેલી છે, એ બધું અમે ચૂપચાપ એટલા માટે સહન કરીએ કારણ કે તમને અમે એવું માનીને રાખેલા છે કે ભાઈ તમે હિન્દુઓની રક્ષા કરો. અમે કંઈ આખી જિંદગી તમારા રામ મંદિર કે 370 માટે તમારા ગુણગાન ગાયા નથી કરવાના. તમારી જોબ થેન્કલેસ જોબ છે, જે કર્યું તેનું અમે થેન્ક યુ પણ નહીં બોલવું. એના માટે તો તમને મોકલેલા હતા, એટલે એના માટે અમારે શું કામ થેન્ક યુ કહેવાનું? એના માટે અમે થેન્ક યુ નહીં કહીએ. એટલે તમને હિન્દુઓની રક્ષા માટે મૂકેલા છે તો એના માટે કામ કરો. બીજું એ કે આજે શાંતિપ્રિય ભાઈઓ એમના શાંતિદૂત અત્યારે જે કરતૂતો કરે છે એના માટે અત્યારથી કંઈક તમે પણ એક્શન કરો. બરાબર છે? નહીં કરશો તો પછી પરિણામ ભોગવજો, પછી બધી
શાંતિપ્રિય પ્રજા સાથે આમ થાય છે ને તેમ થાય છે એવી માં ચોદી નહીં કરતા. હા, અત્યારે ચાન્સ છે તમારે પણ કંઈક કરવાનો, કંઈક આ લોકોને કરતા રોકવાનો કે ભવિષ્યમાં તમારી સાથે કંઈ થાય તે રોકવાના અત્યારે ચાન્સ છે. એમ તો બહુ કંઈ અપેક્ષા નથી, પણ આ તો એક ચાન્સ તમને ખાલી કહી રાખું છું કે આ એક ચાન્સ છે. કારણ કે આ રાફડો ફાટ હે તો પુષ્કળ ફાટ હે. અને હિન્દુઓને પણ કહી દઉં છું, બહેનચોદ કોઈ નેતાને હિન્દુઓના રક્ષક તરીકે બનાવવાની, હિન્દુઓનો સમ્રાટ ને હિન્દુઓનો નેતા એવું કંઈ બનાવવાની જરૂર નથી. બહેનચોદ જે કરવાનું છે તે આપણે જ કરવાનું છે. હવે આ એટલી ખબર પડી ગઈ છે એટલે આ આપણે આપણી ઘરની રક્ષા કે આપણા આપણા મહોલ્લાની રક્ષા કે આપણા આપણા શહેરની રક્ષા આપણે જ કરવાની છે. કોઈ માદરચોદ આવવાનો નથી, બરાબર છે? અને કોઈ માદરચોદ એવું વિચારતો હોય કે આપણી બહેનની ઇજ્જતના આને તે એમ તેમ, તો એ માદરચોદનો અત્યારથી બંદોબસ્ત કરી લેવાનો, એ શાંતિપ્રિય માદરચોદોનો. તમે આ રામ મંદિરની વાત કરો, રામ મંદિરમાં શું કર્યું? રામ મંદિરમાં અસલી કામ તો, હવે આ તો બધી વાત નીકળે છે એટલે હું બોલું છું, રામ મંદિરમાં અસલી કામ તો અડવાણી કરીને ગયેલા. જે ખરું કામ કરવાનું હતું ને, જે લોક જાગૃતિનું કામ, તે અડવાણી કરીને ગયેલા. ને પછી જે મંદિરના પ્રયત્નો છે ને તે યોગીજીએ કરેલા. અને તમે જરાક પણ કચાશ નથી રાખી એમાં પણ યોગીજીને હેરાન કરવાની. હવે આ બધું તો બધી અંદરની વાતો, પણ શું કરે વેન્ચો, તમને હવે મૂકી જ દીધેલા હતા અને બીજું કોઈ ઓપ્શન નહીં હતું. એટલે આ બધું અત્યારે ખાલી બધી હૈયા વરાળ નીકળે છે. બધા હજી પણ બધા બહુ કારસ્થાન છે કે તમારા અજીત દોવલનો ઉપયોગ તમે યોગીજીની સામે કાંકા કરો છો ને બધું બધું ઘણું બધું ખબર પડે. બેન્ચો તમે અહીંયા ફેસબુક પર કે કશે બોલીએ નહીં એટલે અમને એવું નથી કે ખબર નથી, અમને બધી જ ખબર છે. આ તમને છેલ્લો ચાન્સ આપેલો છે. જો બેન્ચો આની અંદર કોઈ એક્શન નહીં થઈ તો તમને તાજેથી અમે જાંટે બેહાડી દેહું, અને પછી ત્યાંથી તમે અમારો નોબલ પ્રાઇઝ લયા કરજો મોમાં, સમજ્યા? હા, આ બધું અત્યારે જે ગુસ્સો છે ને, આ બધી વાણીઓ જે નીકળે છે તે એને કારણે નીકળે છે કે અમારા બંગાળમાં હિન્દુ ભાઈઓ અને બહેનો મરે છે. અને આપણે બીજા રાજ્યના હિન્દુ ભાઈઓ ખરેખર બંગાળમાં હિન્દુ ગભરાયેલો છે, કારણ કે એ લોકોએ તો આ સ્વાર્થીઓનો વિશ્વાસ કરીને એ લોકોએ સાથ આપ્યો, અને એ સાથમાં આ લોકો, એ લોકોને બિચારાઓને મોત મળે છે. કોઈ બેન્ચો તેને પૂછવાવાળું નથી, કોઈ પૂછવાળ ના પહેલી વાર નથી થયું, અરના બાદે પણ આ જ થયું છે, એને કોઈ પૂછવાવાળું નથી. એટલે તમે એને સાઈડ પર મૂકો, આ કોઈ એક્શન નહીં લઈ તો એક્શનમાં તમારે આવવું પડે. ચાલો આ હૈયા વરાળ સાથે મારા શહીદ થયેલા હિન્દુ ભાઈઓ અને મારી બહેનો એ બંને માટે મારે એકદમ દુઃખી છું, દિલથી દુઃખી છું, અને ભગવાન એમની આત્માને શાંતિ આપે. ભારત માતા કી જય.